સુરતથી સમાચાર શારદાયાધન સ્કૂલ પર દાદાગીરીનો આક્ષેપ થયો છે. વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટકાવ્યા હોવાના પણ વાલીઓ તરફથી આરોપ લગાવવામાં આવ્યા અને ફી નહીં ભરનાર બાળકોના રિઝલ્ટ અટકાવી દેવામાં આવ્યા. વાલી મંડળ દ્વારા શારદાયાધન સ્કૂલ પાસે સ્પષ્ટતા પણ મંગાઈ અને શાળા પર શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવા પણ શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો. શિક્ષણમંત્રીને પત્ર લખીને ન્યાય આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે કહી શકાય છે સૌથી મોટો જે પ્રશ્ન ઉભો થયો હતો સરકાર સામે તે સ્કૂલનો, કારણ કે અવારનવાર સ્કૂલની અંદર ફી બાબતે, એડમિશન બાબતે જે મનમાની જે સામે આવી રહી હતી, ત્યારે ફરીથી પણ કહી શકાય સુરતની અંદર સ્કૂલોની જે મનમાની સામે આવી રહી છે. એફઆરસીના મુજબ વાલીઓએ જે ફી ભરી છે છતાં પણ જે વિદ્યાર્થીઓના જે રિઝલ્ટ કહી શકાય છે તે વાલીઓને આપવામાં નથી આવતા, તેના કારણે તમામ જે વાલીઓ છે તે અત્યારે ડીઓ કચેરી ખાતે આવ્યા છે અને રજૂઆત કરવા, કારણ કે સુરતની અંદર અવારનવાર આજે સ્કૂલોની જે મનમાની સામે આવતી હોય છે. શું કહેશો તમે, અહીંયા પહોંચ્યા છો, શું સમસ્યા છે, કઈ રીતની સ્કૂલની મનમાની ચાલે? મારું નામ રીમા પ્રજ્ઞેશ ટોલી છે. મારો છોકરો શારદાધન સ્કૂલમાં અભ્યાસ કરે છે. મારી સ્કૂલને એટલી જ માંગણી છે કે ફી બાબતે સારાએ મારા છોકરાનું રિઝલ્ટ અટકાવી રાખેલ છે. સારાની ફી ટોટલ 17,345 રૂપિયા થાય છે. એફઆરસીના નિયમ પ્રમાણે ગણીએ તો 8,415 રૂપિયા થાય છે. તેની જગ્યાએ અમે 11,220 રૂપિયા ભરી છે. તેમ છતાં પણ સરનું કહેવું એવું છે કે તમે પૂરી ફી ભરો અને રિઝલ્ટ લઈ જાઓ. શું કહેશો, તમારો બાળક પણ આજે આ સ્કૂલમાં ભણે છે, રિઝલ્ટ નથી આપવામાં આવ્યું. મારું આ ફી બાબતમાં કોઈ લોકો સ્પષ્ટીકરણ કરવા તૈયાર છે નહીં, ને એ લોકો ફી પૂરેપૂરી માંગે છે. ને આપને 11,220 રૂપિયા ફી ભરી દીધી છે, પણ પ્રિન્સિપલ સાહેબ મારી સાથે વાત કરવા પણ તૈયાર હતા નહીં. એટલે પછી મારા આગળ ડીઓ ઓફિસ ને રિઝલ્ટ આપી દે. અમુક વાર એમ વિચાર આવે છે કે સ્કૂલમાંથી અમે અમારા બાળકને ઉઠાવીને બીજી સ્કૂલમાં મૂકી દઈએ, એવા વિચાર પણ આવે છે અમને કે જે સ્કૂલમાં આવી ફી માટે કોઈ પ્રોબ્લેમ નહીં થતો એ સ્કૂલમાં મૂકી દઈએ. સ્કૂલો એમ જ કહે છે કે બસ તમે પૂરી ફી ભરી જાઓ, પછી રિઝલ્ટ તમને અમે આપીશું. પણ અત્યારે અમે એ ફી ભરી શકતા નથી, કેમ કે અત્યારે સ્કૂલ ચાલુ થઈ છે તો સ્કૂલની બોક્સથી માંડીને અમારે બીજા ઘરના બે છોકરાઓને બંનેના અમારે ખર્ચા કરવાના હોય છે. એટલે બસ કેમ કે તમે અત્યારે ફી રિઝલ્ટ આપી દેવો કે જેથી અમારા છોકરાઓ આગળ ભણવાનું એ લોકોનું સ્ટાર્ટ થઈ જાય. જે રીતે કહી શકાય છે સ્કૂલોની જે મનમાની જે સામે આવી રહી છે તેના કારણે હાલમાં જે વાલીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે સ્કૂલો સામે, અને આજે બાળકોના જે રિઝલ્ટ નથી મળતા તે રિઝલ્ટ ક્યારે આપવામાં આવશે. કેમેરામેન સલીમ શેખ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.